गुड आफ्टरनून क्लास। तोरण बार विषय रसायन विज्ञान चैप्टर 9 सवर्ग संयोजन। गया लेक्चर में अंदर आपने जे पोटेशियम परमैंगनेट એટલે કે ધોરણ ચેપ્ટર 8 બી અને એફ વિભાગની અંદર છેલ્લો ટોપિક આપણો કેમેનો 4 પોટેશિયમ પરમેંગેનેટ હતો। હવે ચેપ્ટર 9 સ્ટાર્ટ કરી તો એમાં સૌપ્રથમ જે પ્રસ્તાવના જે તે જોઈ લે તો સવર્ગ સંયોજન કોને કહેવાય, સવર્ગ સંયોજન કોને કહેવાય એ સમજી એની પહેલા હું તમને સવર્ગ સંયોજન કયા બંધ દ્વારા રચાય છે તેના વિશેની માહિતી આપી દઉં છું। હવે એક વસ્તુ તમે વિચારો કે HCl છે તો HCl ની અંદર હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે અને Cl ની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે। તો ક્લોરીન પોતે પોતાની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, પોતે અષ્ટકોણમાં શું કરે છે તો હાઇડ્રોજન પાસેથી 1 ઇલેક્ટ્રોનનું દાન મેળવી લે છે અને હાઇડ્રોજન અને ક્લોરીનનો એક એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરી અને સહસંયોજક બંધની રચના કરે છે। બરાબર, સહસંયોજક બંધ રચાય ત્યારે આ જે HCl છે તેની રચના થાય છે જેને આપણે હાઇડ્રોક્લોરિક એસિડ તરીકે ઓળખીએ છીએ। આ પણ એક જાતનું સંયોજન છે, પરંતુ સવર્ગ સંયોજન કોને કહેવાય કે કોઈ પણ એક તત્વ છે, ધારો કે એક્સ તત્વ છે અને બીજો વાય તત્વ છે। બરાબર, ઉદાહરણ આપો તો નાઇટ્રોજન છે, તમને બધાને ખબર છે કે નાઇટ્રોજન છે તો એની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે અને તે પોતે 3 હાઇડ્રોજન પાસેથી 1-1 ઇલેક્ટ્રોનનું દાન મેળવી અને શું કરી લે છે, તો પોતાની જે અષ્ટક છે તે પૂર્ણ કરી લે છે। હવે નાઇટ્રોજનના 5 જે ઇલેક્ટ્રોન હતા એમાંથી 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હાઇડ્રોજન સાથે અને 3 આ 6 ઇલેક્ટ્રોન, હવે 5 માંથી 3 વપરાય છે, હજી પણ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન પાસે છે કે જે બંધ બનાવેલો વગર એમને પડ્યું છે। તો આ જે નાઇટ્રોજન છે એ પોતે શું કરશે, બીજો કોઈ H+ એટલે કે હાઇડ્રોજન એક એવો હાઇડ્રોજન કે જેની પાસે કક્ષા છે, કઈ કક્ષા બને બટ ઇલેક્ટ્રોન નથી, તો આવી રીતે જે ખાલી કક્ષા હોય એવો કોઈ પણ પરમાણુ જ્યારે નાઇટ્રોજનના જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તેના સંપર્કમાં આવે ત્યારે શું થાય છે કે આ બે ઇલેક્ટ્રોનનું દાન છે તે ખાલી કક્ષામાં રહેલા હાઇડ્રોજનને કરી દે છે અને આ નાઇટ્રોજન પાસે શું છે, બે ઇલેક્ટ્રોન છે અને હાઇડ્રોજન H+ પાસે શું છે, ખાલી કક્ષા છે, એટલે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે। અહીંયા શું થશે, નાઇટ્રોજન પોતાના બે ઇલેક્ટ્રોનનું દાન હાઇડ્રોજનની કક્ષામાં કરી દેશે એટલે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે એક વિશિષ્ટ પ્રકારનો સહસંયોજક બંધની રચના થશે કે જેની અંદર એક પરમાણુ પાસે બે ઇલેક્ટ્રોન છે અને બીજા પરમાણુ પાસે ખાલી કક્ષા છે। તો આવી રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ રચાય તેને કહેવાય સવર્ગ સહસંયોજક બંધ। અને આ પ્રકારે કે જેની અંદર ધાતુ આયન અને લિગેન્ડ છે, એક જાતના લુઈસ બેઝ છે, NH3 ની અંદર જેમ નાઇટ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ છે કે જે બંધ બનાવ્યા વગરનું છે જેને કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એવી રીતે એવા ઘણા H2O છે, CO છે, બરોબર, એવા ઘણા પ્રકારના સંયોજનો છે કે જેની પાસે આવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે તે બધાય લિગેન્ડ તરીકે વર્તે છે। લિગેન્ડ છે તે પોતે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન ધાતુ આયનને મળશે અને આ પ્રકારના જે સવર્ગ સહસંયોજક બંધની રચના કરી અને સવર્ગ સંયોજનો રચશે। ખ્યાલ આવ્યો?
એટલે તમારે ખાસ ધ્યાન માં રાખવાનું છે કે 100 વર્ગ સંખ્યાની અંદર 100 m m પ્લસ અને બીજું કઈ m પ્લસ જે હોય છે તે ધાતુ આયન હોય છે કે જે મોટે ભાગે આપણે ગયા લેક્ચર માં જોયું કે સંક્રાંતિ ધાતુ આયનો છે સંક્રાંતિ તત્વો છે મોટે ભાગે ધાતુ આયનો તરીકે વર્તે છે એટલે અહીં લિગેન્ડ છે તો લિગેન્ડ ઘણા બધા હોય શકે એમાંથી મેં ત્રણ ના ઉદાહરણ આપ્યા NH3 H2O CO હજી પણ ઇથેન 1-2 ડાયમેન્ડ આ જે એક કરતા વધારે દ્વિદંતીય લિગેન્ડ બહુદંતીય લિગેન્ડ કે જે એક કરતા વધારે ધાતુ આયનો સાથે સંકળાયેલા હોય એવા ઘણા બધા એક્ઝામ્પલ છે કે જે પોતાની પાસે રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન્યુટ્રોનનું દાન ધાતુ આયનને કરશે અને ત્યાં 100 વર્ગ 100 સંયોજન બંધની રચના કરી અને 100 વર્ગ સંયોજનો છે તે બનાવશે તો આ હતી તેની બેઝિક માહિતી આ હતી તેની પ્રસ્તાવના તો હવે આપણે આના વિશે 100 વર્ગ 100 સંયોજન બંધ બનાવીને જે પણ સંયોજનો રચાય તેને કહેવાય 100 વર્ગ સંયોજનો બરાબર તો હવે આપણે પ્રસ્તાવનાની શરૂઆત કરીએ છીએ કે 100 વર્ગ સંયોજનોનો વર્ણનનો સિદ્ધાંત સંક્રાંતિ ધાતુઓ ઘણા બધા સંકીર્ણ સંયોજનો બનાવે છે ગયા લેક્ચરમાં આપણે ડી વિભાગના તત્વો સંક્રાંતિ ધાતુ તત્વો એમાં એના ઉપયોગમાં કીધેલું હતું કે સંક્રાંતિ ધાતુ તત્વો છે મોટા ભાગના 100 વર્ગ સંયોજનો અથવા તો સંકીર્ણ સંયોજનો પણ કહેવાય તે બનાવે છે જેમાં ધાતુ પરમાણુ અને ઋણાયન અથવા તો તટસ્થ પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જોડાયેલા હોય છે આવા સંયોજનોને 100 વર્ગ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે એટલે કે એક ધાતુ આયન હોય કે જેની પાસે કક્ષા હોય અને બીજો લિગેન્ડ હોય કે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કક્ષામાં ગોઠવાઈ જાય અને જુદા જુદા પ્રકારના જે સંયોજનો છે કયા 100 વર્ગ સંયોજનો બનાવે બરોબર એનું એક ઉદાહરણ તમને આપેલું છે તેને આવી રીતે લખાઈ જાય તો લખવાના જે નિયમો છે નામકરણ કરવાની પદ્ધતિ છે તે આગળ આવશે એમ શીખતા જશો પરંતુ એક ઉદાહરણ આપેલું છે CONH3 6 times + 3 3 CN-. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે અહીંયા CO છે CO + 3 તે પોતે ધાતુ આયન કોબાલ્ટ છે તે પોતે ધાતુ આયન તરીકે વર્તે છે તેની સાથે કેટલા એમોનિયા જોડાયેલા છે તો 6 NH3 જોડાયેલા છે બરાબર આ જે 3 CN માઇનસ છે એ તો ઋણ આયન છે કે જે આજુબાજુ વધારાના આયન તરીકે વર્તે છે પરંતુ કોબાલ્ટ સાથે એમોનિયા જોડાયેલો હશે ખ્યાલ આવ્યો ઓકે સવર્ગ સંયોજનોનું રસાયણ વિજ્ઞાન આધુનિક અકાર્બનિક રસાયણ વિજ્ઞાનનું અગત્યનું અને પડકારરૂપ ક્ષેત્ર છે જૈવિક પ્રણાલીઓના આવશ્યક ઘટકોની ક્રિયાશીલતામાં રાસાયણિક બંધન અને આણ્વીય રચનામાં ઘણી ઊંડી સમજ તે પૂરી પાડે છે જૈવિક બંધારણમાં તે કેવી રીતે ઉપયોગી છે તેના ઉદાહરણો અહીં આપેલા છે જેમ કે ક્લોરોફિલ છે ક્લોરોફિલ શું છે તો ક્લોરોફિલ તમને હરિત દ્રવ્ય હરિત કણની અંદર જોવા મળે કે જે વનસ્પતિના પાનમાં આવેલા હોય ક્લોરોફિલનું કાર્ય શું છે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પ્રકાશ ઊર્જાનો ઉપયોગ કરી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી મૂળ દ્વારા શોષાયેલા પાણીનો ઉપયોગ કરી અને તે વનસ્પતિમાં ખોરાક બનાવે છે તો ક્લોરોફિલની અંદર મેગ્નેશિયમ નામનું જે તત્વ છે તે ધાતુ આયન તરીકે વર્તે છે એટલે ક્લોરોફિલ પણ એક પ્રકારનું સંકીર્ણ સંયોજન છે એવી રીતે હિમોગ્લોબિન હિમોગ્લોબિન ક્યાં જોવા મળે આપણા શરીરમાં જેને આપણે ગ્લુકોઝ પણ કહીએ છીએ તો હિમોગ્લોબિન ની અંદર આયરન લોખંડ જે છે એના ધાતુ આયનો હાજર હોય છે અને વિટામિન B12 કે જેની અંદર કોબાલ્ટ ધાતુ આયન તરીકે હાજર હોય છે સવર્ગ સંયોજનોનો ઉપયોગ કઈ જગ્યાએ થાય તો ઘણા બધા રાસાયણિક પ્રક્રિયાની અંદર ઔદ્યોગિક ઉત્પાદનમાં આ ઉપરાંત વિદ્યુતીય ઢોળ ચડાવવામાં કાપડના રંગકામમાં ઔષધીય રસાયણ વિજ્ઞાનમાં જે આ પ્રકારના સવર્ગ સંયોજનો છે તેનો ઉપયોગ થાય છે તો સૌ પ્રથમ
વર્નર નામનો જે વૈજ્ઞાનિક હતો તેણે આ પ્રકારના જે સંકીર્ણ સંયોજનો આપણે કહેશું અથવા સવર્ત સંયોજનો કહેશું તેના વિશેનો અભ્યાસ કરેલો હતો અને તેના વિશેની જે માહિતી છે તે વર્નરે આપેલી હતી. માટે એનો જે નિયમ છે એ વર્નરના સિદ્ધાંત તરીકે ઓળખાય છે અને પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે, વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે. બરાબર, ઓકે. હવે આપણે ચાલુ કરીએ સવર્ત સંયોજનોનો વર્નરનો સિદ્ધાંત. સ્વીસ રસાયણશાસ્ત્રી આલ્ફ્રેડ ફર્નર સૌપ્રથમ એવા રસાયણશાસ્ત્રી હતા કે જેણે સવર્ત સંયોજનોના બંધારણ વિશે પોતાના વિચારો રજૂ કરેલા હતા. તેણે જુદી જુદી પ્રક્રિયા અને જુદા જુદા પ્રયોગોના અંતે તેણે એટલું સૂચન કરેલું હતું કે સવર્ત સંયોજનોની અંદર જે ધાતુ આયન હોય છે એની અંદર તેને બે સંયોજકતા હોય છે અને તે બે સંયોજકતાને વર્નરે નામ આપેલું હતું, પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીય સંયોજકતા. બરાબર, અહીંયા તમને કેટલાક ઉદાહરણ આપેલા છે કે જેની અંદર તમે જોઈ શકો છો. દ્વિઅંકી સંયોજનો જેવા કે CaCl3, જેને આપણે કહેશું ક્રોમિયમ ટ્રાઇક્લોરાઇડ, CoCl2 કોબાલ્ટ ડાયક્લોરાઇડ, અને PdCl2 પેલેડિયમ ડાયક્લોરાઇડ. તો એની જે પ્રાથમિક સંયોજકતા છે તમને બધાને ખબર છે કે Cr છે. હવે Cr ની જે ઓક્સિડેશન અવસ્થા જે +3 છે, Cr પોતે 3 ઇલેક્ટ્રોન નું દાન એક એક Cl ના કરે છે એટલે ટોટલ કેટલા ક્લોરિન છે, 3. એટલે 3 ક્લોરિન સાથે જે Cr નો એક એક ઇલેક્ટ્રોન પાર્ટિસિપેટ થઈ જાય એટલે Cr ની જે પ્રાથમિક ઓક્સિડેશન અવસ્થા છે એને કહેવાશે પ્રાથમિક સંયોજકતા, કે જે અહીંયા +3 આપેલી છે. એવી રીતે CO કોબાલ્ટ છે એ પોતાના બે ઇલેક્ટ્રોન દાન બે Cl ને કરે છે અને ક્લોરિન છે પોતે અષ્ટક પૂર્ણ કરે છે. તો અહીંયા ક્લોરિન જે પોતે +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે તો એની જે ઓક્સિડેશન અવસ્થા ને આપણે પ્રાથમિક સંયોજકતા કહેશું અને PdCl2 ની અંદર પણ Pd+2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે તો તેને આપણે કહેશું પ્રાથમિક સંયોજકતા. એટલે વર્નરે પ્રાથમિક સંયોજકતા એટલે કે જે ધાતુ આયન પોતે ધાતુમાંથી તટસ્થ પરમાણુમાંથી આયન બનવા માટે જે ઇલેક્ટ્રોન ગુમાવે છે તેને કીધી પ્રાથમિક સંયોજકતા. કોબાલ્ટ ક્લોરાઇડના એમોનિયા સાથેના ક્રમબદ્ધ સંયોજનોમાં એમ જણાયું કે કેટલાક ક્લોરાઇડ આયન સિલ્વર નાઇટ્રેટના ઠંડા દ્રાવણને વધુ પ્રમાણમાં ઉમેરતા AgCl તરીકે અવક્ષેપિત કરી શકાય. હવે પેજ નંબર 245 ઉપર તમને એક ઉદાહરણ આપેલું છે એને અનુલક્ષીને જો એમાં CoCl3 અને એમોનિયાના જુદા જુદા સંયોજનો લીધેલા છે, બેનું પ્રમાણ અલગ અલગ લીધેલું છે અને તેને અનુલક્ષીને AgCl સાથે પ્રક્રિયા કરાવી અને તેની દ્વિતીય સંયોજકતા છે તેનો અભ્યાસ કરેલો છે. તો આ અવલોકનો અને વાહક માપનતાના અભ્યાસ પરથી એમ સમજાવી શકાય કે પ્રક્રિયા દરમિયાન ક્લોરાઇડ આયન અને એમોનિયા અણુ અથવા તો બંને કોબાલ્ટ આયન 6 સંખ્યામાં જોડાયેલા છે અને આ પ્રકારની સંયોજકતાને દ્વિતીય સંયોજકતા કહેવામાં આવે છે. એટલે દ્વિતીય સંયોજકતાને શું કીધી કે અહીંયા કોબાલ્ટની સાથે કયો લિગેન્ડ જોડાયેલો છે, કોબાલ્ટ પોતે ધાતુ આયન તરીકે વર્તે છે અને NH3 પોતે લિગેન્ડ તરીકે વર્તે છે. NH3 પોતે કોબાલ્ટને પોતાના જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે તેનું દાન કરશે. તો કોબાલ્ટ સાથે 6 NH3 જોડાયેલા છે તો જેટલા NH3 તેની સાથે જોડાયેલા છે વર્નરે તેને દ્વિતીય સંયોજકતા કીધી. એટલે આવી રીતે જે વર્નરે કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા વચ્ચેના જુદા જુદા સંયોજનો જુદી જુદી માત્રામાં ભેગી કરી અને જે પ્રયોગ કર્યો હતો તેના આધારે તેણે એક વસ્તુ સૂચવેલી છે કે દ્વિતીય સંયોજકતા ધાતુ આયન અને લિગેન્ડની સંખ્યા ઉપર આધાર રાખે છે. વર્નરના સિદ્ધાંતની કેટલીક અભિધારણાઓ આપેલી છે તેનો અભ્યાસ કરીએ. પેલું છે સવર્ત સંયોજનોમાં ધાતુ બે પ્રકારની સંયોજકતા દર્શાવે છે. પેલી છે પ્રાથમિક સંયોજકતા
અને બીજી છે દ્વિતીય સંયોજકતા પ્રાથમિક સંયોજકતાની વાત કરીએ તો તટસ્થ પરમાણુમાંથી આયન બનવા માટે તે પોતે ઇલેક્ટ્રોન ગુમાવશે તેને કહેવાશે પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીય સંયોજકતામાં ધાતુ આયન જ્યારે લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન યુગમાં સ્વીકારી અને સહવર્ત સંયોજનો બનાવે છે તો જેટલા ધાતુ આયન સાથે લિગેન્ડ જોડાયેલા હશે તેની સંખ્યાને દ્વિતીય સંયોજકતા તરીકે લેવાની છે પ્રાથમિક સંયોજકતા સામાન્ય રીતે આયનીકરણ પામે છે તેવી હોય છે અને તે ઋણ આયનો વડે સંતોષે જ્યારે દ્વિતીય સંયોજકતા બિન આયનીકરણ હોય છે આ સંયોજકતા તટસ્થ પરમાણુ અથવા ઋણ આયન વડે સંતોષે છે દ્વિતીય સંયોજકતા સવર્ગ આંક જેટલી જ હોય છે જે ધાતુ માટે નિશ્ચિત હોય છે આયન સમૂહ કે જે ધાતુ સાથે દ્વિતીય બંધનથી જોડાયેલા છે તેની જુદી જુદી સવર્ગ રચનાને દ્વિતીય સંયોજકતા અને તેની જે ભૌમિતિક ગોઠવણી છે તે આપણે ધ્યાનમાં લેવાની છે ધારો કે ધાતુ આયન સાથે ચાર લિગેન્ડ જોડાયેલા હશે તો તે પોતે સમચતુષ્ફલકીય રચના અથવા સમતલીય ચોરસ રચના છે તે સંકીર્ણ સંયોજન બનાવશે આ ઉપરાંત ધારો કે કોઈ પણ એક મેટલ આયન સાથે છ લિગેન્ડ જોડાયેલા હોય તો તે અષ્ટફલકીય રચના પણ ધરાવી શકે છે એટલે પેજ નંબર 245 ઉપર જે જુદા જુદા ઉદાહરણો આપેલા છે એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે કોઈ પણ ધાતુ આયન સાથે જ્યારે લિગેન્ડની સંખ્યાને આધારે તેનું જે ભૌમિતિક નિરૂપણ છે ભૌમિતિક આકૃતિ છે તેનો ખ્યાલ આવશે બરાબર ઓકે તો હવે આપણે કોયડો 9.1 છે તે જોવાનો છે તો કોયડા 9.1 ની અંદર તમને જુદા જુદા સહવર્ત સંયોજનોના નામ આપેલા છે અને તેના આધારે તમારે દ્વિતીય સંયોજકતા નક્કી કરવાની છે પેલું છે PbCl2 અને 4NH3 હવે AgNO3 આ સંકીર્ણ સંયોજનોમાં ઉમેરવામાં આવે તો બે મોલ જે AgCl ના છે જુદા પડી જાય છે અને તમને સામે બે આપેલા છે તો એ બે તમારે શું સમજવાના કે AgNO3 ઉમેરતા જે બે Cl છે ત્યાંથી છૂટા પડી જાય છે કયા ફોર્મમાં AgCl ફોર્મમાં તો વધે શું Pd4NH3 તો અહીંયા હવે Pd સાથે કેટલા એટમ છે જોડાયેલા હશે તો 4 તો તેની જે દ્વિતીય સંયોજકતા થઈ જશે તે 4 થશે એના પછી બીજા નંબરે આવે છે NaCl2 6H2O હવે અહીંયા NaCl2 6H2O ની અંદર AgNO3 જો ઉમેરવામાં આવે તો ફરી પાછા જે બે AgCl છે તે છૂટા પડી જાય છે તો બે AgCl છૂટા પડી જાય Cl2 છૂટા પડી જાય તો વધે શું Na(6H2O) તો Ni સાથે 6 H2O જોડાયેલા હોવાથી અહીંયા Ni(6H2O) ની જે સંયોજકતા દ્વિતીય સંયોજકતા થશે 6 એવી રીતે PbCl4 2HCl તો અહીંયા PbCl4 2HCl ની અંદર AgNO3 ઉમેરવામાં આવે તો કોઈ પણ જાતની જે રાસાયણિક પ્રક્રિયા છે એ થતી નથી અને અહીંયા 0 મોલ છે એ AgCl ના મળે Cl છૂટો પડતો જ નથી તો અહીંયા AgCl મળવાની વાત જ નથી આવતી એટલા માટે તો હવે Pb સાથે કેટલા Cl જોડાયેલા તો ધ્યાનમાં રાખજો 4 અહીંયા ટોટલ 4 અને 6 Cl જોડાયેલા છે એટલા માટે અહીંયા જે એની સંયોજકતા હશે કેટલી હશે 6 ખ્યાલ આવી ગયો એટલે આવી રીતે 9.1 ની અંદર જે આપેલું સંયોજન છે એની અંદર AgNO3 ઉમેરવામાં આવે પછી AgCl છૂટા પડ્યા પછી જે સૂત્ર વધે તેમાં ધાતુ આયન સાથે જેટલા પણ લિગેન્ડ જોડાયેલા હોય ઈ એની દ્વિતીય સંયોજકતા કહી હશે ખ્યાલ આવ્યો બધાને તો હવે જે સહવર્ત સંયોજનો છે તે કોને કહેવાય આ ઉપરાંત ધાતુ આયન સાથે સંકળાયેલા જે પ્રાથમિક સંયોજકતા છે અને દ્વિતીય સંયોજકતા છે તેના વિશેની માહિતી તમને ખબર પડી ગઈ હશે તો હવે પછી જે સહવર્ત સંયોજનોને લગતા કેટલાક અગત્યના પર્યાયોની ચર્ચા છે તે આપણે પછીના લેક્ચરમાં કરીશું.